દીવ ચેમ્બર ઓફ કોમર્સ ની જનરલ મીટિંગ માં ભાજપ દ્વારા વેપારી વર્ગ ને બજેટ વિશે માહિતી અપાઈ. દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ ભાજપા પ્રદેશ ઉપપ્રમુખ તથા બજેટ 2023-24 કાર્યક્રમના મુખ્ય સંયોજક કિરીટ વાજારા નેતૃત્વમાં બજેટ 2023-24ને અનુલક્ષીને જનજન સુધી માહિતી પહોંચાડવા માટે કાર્યક્રમો યોજાઈ રહેલ છે. દીવ ગણેશ મંદિર સેવા મંડળ મુકામે ચેમ્બર ઓફ કોમર્સની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વેપારી ભાઈઓના માધ્યમથી બજેટ અંગેની સંપૂર્ણ માહિતી જનજન સુધી પહોંચાડવા માટે દીવ જિલ્લા ભાજપાના પદાધિકારીઓ દ્વારા બજેટ 2023-24 વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમ અંતર્ગત અધ્યક્ષ સ્થાને ભૂતપૂર્વ ડેપ્યુટી કલેક્ટર બીબી વૈશ્ય, અગ્રણી ભીખાભાઈ વૈશ્ય, દીવ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ક્રિડેન શાહ, ઉપપ્રમુખ રાજુ દવે, જનરલ સેક્રેટરી શકીલ કાસમાણી, ખજાનચી સત્તારભાઈ કાસમાણી સહિત વેપારી ભાઈઓ સમક્ષ ચેમ્બર ઓફ કોમર્સનો વાર્ષિક અહેવાલ અને વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવેલ, સાથે વેપારી વર્ગ એટલે કે બુદ્ધિજીવી વર્ગની બજેટ 2022-23 કાર્યક્રમના મુખ્ય સંયોજક કિરીટ વાજા તેમજ દીવ જિલ્લા ભાજપાના મહામંત્રી ભવ્યેશ ચૌહાણ દ્વારા બજેટ 2023-24ના સપ્ત ઋષિ સાત બિંદુઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નોંધનીય છે કે તારીખ 2-12 ફેબ્રુઆરી સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જનજન સુધી ભારત સરકારના વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે દીવના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વિવિધ સ્તરોએ કાર્યક્રમો યોજી બજેટ 2023-24 વિશે જાગૃતતા ફેલાવવામાં આવી. કાર્યક્રમનું સંપૂર્ણ મંચ સંચાલન દીવ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ રાજુભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ જનરલ સેક્રેટરી શકીલ કાસમાણી દ્વારા કરવામાં આવેલ. મીનાક્ષી ગઢવી, જેડેશ ટીવી, દીવ. ના ભાગરૂપે આજે દીવ ચેમ્બર ઓફ કોમર્સ સાથે એક બેઠકનો સંવાદ આયોજિત કરવામાં આવેલો હતો અને આ બેઠકની અંદર ભારતની પ્રજાલક્ષી અને જનકલ્યાણલક્ષી જેટલી યોજનાઓ છે એમને વિસ્તૃત રીતે બજેટની અંદર આપવામાં આવેલી છે એમને સમજાવી અને આ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવો અને આ માટે જે વેપારી વર્ગ હતા, જે બુદ્ધિક વર્ગ હતો દીવનો, એમની જોડે આ સંવાદ મીટિંગ ગોઠવવામાં આવી. અમૃતકાળનો આ જે સ્વર્ણિમ બજેટ છે એ આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી મોદીજીની પરિકલ્પના અને 9 વર્ષની તપસ્યાઓનું ફળ સ્વરૂપે આદરણીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આ બજેટ રજૂ કરેલ છે. આ બજેટ ભારત દેશના ગરીબ મધ્યમ વર્ગ અને વંચિત લોકોને લાભદાયી થાય એવા ઉદ્દેશથી આ બજેટ બનાવવામાં આવેલું છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અહીં આવેલ ઉપસ્થિત ચેમ્બર ઓફ કોમર્સના બૌદ્ધિકજનો આ બજેટની વિશેષતાઓને દીવ જિલ્લાના દરેક લાભાર્થી સુધી પહોંચાડશે એવી આશા રાખીએ છીએ.